સૌથી પહેલા સંખ્યા રેખાની શરૂઆત ક્યાંથી થાય છે તો કે 0 થી થાય છે સંખ્યા રેખા ઉપર 0 એવી સંખ્યા છે કે જે ધન સંખ્યાઓ કરતા નાની છે જેમ કે ધન સંખ્યાઓ છે 1 2 3 4 5 એટલે કે જેમ કે પણ પ્લસ વાળી સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ કરતા 0 કેવો છે તો કે નાનો છે પણ બધી જે ઋણ સંખ્યાઓ છે બધી જે માઇનસ વાળી સંખ્યાઓ છે એ માઇનસ વાળી સંખ્યાઓ કરતા 0 મોટો છે જેનો કોઈ પણ માઇનસ વાળી સંખ્યાઓ છે એ બધી માઇનસ વાળી સંખ્યા 0 કરતા કેવી તો કે 0 કરતા નાની એમ કહેવામાં આવે કે 0 અને માઇનસ 100 તો ભલે 100 છે પણ 100 કેવા છે તો કે માઇનસ માં છે જો જો 100 માઇનસ માં હોય તો પણ એ 0 કરતા કેવા તો કે નાના કોઈ પણ ઋણ સંખ્યા હોય બધી ઋણ સંખ્યા 0 કરતા કેવી કહેવાય છે તો કે નાની કહેવાય છે જ્યારે જ્યારે એ સિવાયની બધી જે ધન સંખ્યાઓ છે જે બધી પ્લસ સંખ્યાઓ છે એ બધી 0 કરતા કેવી છે તો કે મોટી સંખ્યા કહેવાય છે તો આ રીતે અહીંયા સંખ્યા રેખા ઉપર સૌપ્રથમ જ્યારે કોઈ પણ સંખ્યાને સંખ્યા રેખા ઉપર ત્યાં એનું નિરૂપણ કરવાનું હોય એ રીતે દર્શાવવાનું હોય તો શરૂઆત ક્યાંથી થાય છે તો કે 0 થી થાય છે જ્યારે 0 ની જમણી બાજુએ કઈ સંખ્યા લેવામાં આવે છે તો કે મોટી સંખ્યા એટલે કે ધન સંખ્યા હોય જે જો કે ધન સંખ્યાઓ છે એને જમણી બાજુ એટલે કે મોટી બાજુ પર દર્શાવવામાં આવે છે કે જો કે ઋણ સંખ્યાઓ છે એટલે કે માઇનસ વાળી સંખ્યાઓ એને 0 ની ડાબી બાજુ એટલે કે નાની બાજુ પર દર્શાવવામાં આવે છે અને આ બંને સંખ્યાઓની વચ્ચે કોણ છે 0 0 શું કામ વચ્ચે છે તો 0 જે છે એ બધી ઋણ સંખ્યાઓ કરતા મોટો છે પણ બધી ધન સંખ્યાઓ કરતા કેવો છે નાનો છે સૌપ્રથમ જ્યારે સંખ્યા રેખા દોરવામાં આવે તે શરૂઆત ક્યાંથી કરવાની હોય છે 0 થી હવે અહીંયા મેં કીધું છે કે માઇનસ 5 પ્લસ 3 અને માઇનસ 1 સંખ્યા રેખા પર દર્શાવો તો સૌ પહેલા શું કરશો સૌપ્રથમ 0 ને સંખ્યા રેખા પર દોરીને 0 દર્શાવવાનું છે ત્યારબાદ આપણે જોઈશું માઇનસ 5 અને માઇનસ 1 જ્યાં એ ડાબી બાજુ પર જે ઋણ પૂર્ણાંક દર્શાવવાના છે એમાં સૌથી મોટો પૂર્ણાંક કોણ છે તો કે માઇનસ 1 અને માઇનસ 5 સૌથી મોટો છે માઇનસ 5 તો આપણે ત્યાં 1 થી શરૂઆત કરીએ તો માઇનસ 5 સુધી જવું પડે ત્યારબાદ ત્યાં જમણી બાજુ પર એટલે કે જે ધન પૂર્ણાંક છે ધન પૂર્ણાંક તો કે માઇનસ માત્ર 1 જ આપેલો છે પ્લસ 3 તો કે જેને આપણે 3 સુધી દર્શાવવો પડે છે પણ સંખ્યા રેખા ઉપર જે પૂર્ણાંકો દર્શાવવાના કીધા છે માઇનસ 5 માઇનસ 1 અને પ્લસ 3 તો આ જે 3 પૂર્ણાંકો છે એ આપણે સંખ્યા રેખા ઉપર અત્યારે દેખાય છે હવે આ જે સંખ્યાઓ છે એને આપણે ચડતા ક્રમમાં લખવી હોય સંખ્યા રેખાની મદદથી તો કઈ રીતે લખી શકાય છે તો કે હવે આપણને ખબર છે કે બધી ઋણ સંખ્યાઓ છે એ 0 કરતા કેવી છે તો કે નાની છે ત્યારબાદ 0 અને બધી ધન સંખ્યાઓ જે કેવી છે તો કે 0 કરતા મોટી છે તો હવે આપણે એને ચડતા ક્રમમાં લખવું હોય તો ચડતા ક્રમમાં સૌપ્રથમ કઈ સંખ્યા આવે છે તો કે નાની સંખ્યા આવે છે તો આ 3 માંથી સૌથી નાની સંખ્યા કોને કહીશું તો કે માઇનસ 5 માઇનસ 1 અને પ્લસ 3 હવે અહીંયા માઇનસ 5 અને માઇનસ 1 બંને સંખ્યાઓ માઇનસમાં છે તો બે માંથી કોને પહેલા લેવી તો હવે આપણે આગળ ત્રણ છમાં એ પણ શીખી ગયા કે જેમ કોઈ પણ ઋણ સંખ્યા હોય એ ઋણ સંખ્યામાં જેમ જેમ સંખ્યા મોટી થતી જાય એની કિંમત નાની થતી જાય છે અહીંયા આપણે માઇનસ 1 અને માઇનસ 5 ની સરખામણી કરી હોય કે માઇનસ 1 મોટા કે માઇનસ 5 મોટા તો મોટા કોને કહીશું કે જે સંખ્યા 0 ની વધુ નજીક છે એ એટલી એની કિંમત વધારે જે સંખ્યા 0 થી દૂર 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 જતી જાય છે એમ એની કિંમત ઘટતી જાય છે જ્યારે ધન પૂર્ણાંકમાં એના કરતા ઉલટું હોય કે જેમ સંખ્યા 0 ની નજીક હોય એમ એની કિંમત ઓછી હોય જેમ સંખ્યા 0 થી દૂર જતી જાય એમ એની સંખ્યા એમ એની કિંમત મોટી થતી જાય છે તો અહીંયા આપણે ઋણ સંખ્યામાં ઊંધું સમજવાનું છે કે જેમ સંખ્યા મોટી એમ એની કિંમત નાની કે અહીંયા આપણે 5 જે છે એ આમ આપણને મોટા દેખાય છે 1 કરતા તો અત્યારે નાના છે શું કામ કે માઇનસ માં છે માટે તો માઇનસ 5 જે છે એ સૌથી નાની સંખ્યા થઈ માઇનસ 5 ત્યારબાદ માઇનસ 1 અને 3 જે છે એ કઈ સંખ્યા છે તો કે ધન સંખ્યા છે તો બધી ધન સંખ્યાઓ 0 કરતા કેવી કહેવાય છે મોટી કહેવાય છે તો માઇનસ 5 માઇનસ 1 બંને કરતા 3 કેવા છે સૌથી મોટા હવે આપણે એનું ઉલટું કરવું હોય કે અહીંયા ચડતા ક્રમમાં આપણે દર્શાવી હવે આ સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં દર્શાવી
હોય તો શું કરવું પડે? તો કે તો આને ઉલટું કરવું પડે. ઉતરતા ક્રમ એટલે કે સૌથી જે મોટી સંખ્યાઓ છે એને પહેલા લેવી પડે. તો અહીંયા સૌથી મોટી કોણ થશે? જે ધન સંખ્યા છે સૌથી મોટી, અને એમાં માત્ર એક જ સંખ્યા છે ત્રણ, એ સૌથી મોટા. હવે એ સિવાયની બે સંખ્યાઓ માઇનસ એક અને માઇનસ પાંચ, તો એમાંથી મોટી કોને કહીશું? માઇનસ એક ને. અહીંયા ભલે આપણે જેમ સંખ્યા નાની એમ એની કિંમત મોટી, તો અહીંયા માઇનસ એક અને છેલ્લે માઇનસ પાંચ. તો આ રીતે અહીંયા આપણે જે સંખ્યા રેખાઓની મદદથી ધન અને ઋણ સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં આ રીતે આપણે બધું શીખી ગયા છીએ. હવે આપણે આગળના લેક્ચરમાં જે પૂર્ણાંક સંખ્યાઓના જે ગુણધર્મો હોય છે, કયા ગુણધર્મો લાગુ પડે છે અને કયા નિયમો મુજબ ગુણાકાર પછી ભાગાકાર સરવાળા બાદબાકી કરવામાં આવે છે એ આપણે જોવાનું છે. થેન્ક યુ.